છોટાઉદેપુર જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવવા સાથે વહેલી સવારે પવન સાથે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે જોકે આ પંથકમાં છેલ્લા એક મહિનામાં ત્રણ વખત કમોસમી વરસાદ થતા તેમજ ઈટ તેમજ ઉનાળુ પાક બાજરી મગ મગફળીને નુકસાન થયું છે તો બીજી તરફ જૂન મહિનામાં સુધીમાં સત્તાવાર ચોમાસું બેસી જતું હોય છે પણ આ વખતે વહેલા વરસાદની આગાહી કરવામાં આવી હતી જે મુજબ વરસાદની શરૂઆત થતા સર્વત્ર ઠંડક પ્રસરી ગઈ છે પણ ખેતરમાં ઉભેલા મોલને નુકસાન જવાની ભીતિ વચ્ચે જગતના તાતમાં ચિંતા જોવા મળી રહી છે બીજી તરફ રાજ્યના અનેક જિલ્લાઓમાંથી ચારથી થી છ જૂન દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના મતે રાજ્યમાં હાલ દક્ષિણ પશ્ચિમ દિશાનો પવન છે આગામી ચાર જૂનના રોજ દમણ દાદરાનગર હવેલી દાહોદ આણંદ ભાવનગર અમરેલી પાંચ જૂનના રોજ દમણ દાદરાનગર હવેલી અમદાવાદ આણંદ ખેડા સુરેન્દ્રનગર રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી ગીર સોમનાથ બોટાદ કચ્છ દીવમાં ત્રીસથી થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપી પવન ફૂંકાવા ઉપરાંત હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં જૂનના ત્રીજા સપ્તાહથી ચોમાસાનો પ્રારંભ થઈ શકે છે બ્યુરો રિપોર્ટ સત્ય ન્યૂઝ છોટા ઉદયપુર